તો હેલો, નમસ્કાર, જય દ્વારકાધીશ. શૈલેષ રાજકેરવા બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આપણી બાઇક આપણા સગાવાળાને ત્યાં મૂકી હતી, તે લેવા ગયા હતા. હવે બાઇક લઈને આપણે આપણા ગામ તરફ નીકળી ગયા છીએ. તો ચિચોડથી સીધા આપણે બોડેલી જવાના છે. રૂટ આપણે પસંદ કર્યો છે ડુંગરવટથી વાકી થઈને સિહોદ શીતોલ થઈને રણભૂન ઘાટી થઈને આપણે બોડેલી જવાના છીએ. તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપણે આ ગામનું નામ ભૂલી ગયો છું. તો જો અત્યારે હવે સિઝન લગ્નની ચાલુ થશે એટલે ડીજે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તો છોટાઉદેપુર જિલ્લાથી કોઈ પણ આપણા સબસ્ક્રાઈબર ભાઈ અથવા તો કોઈ મિત્ર જોઈ રહ્યા છે તો વિડીયો લાઈક કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો, આપણે અત્યારે બાઇક રાઇડિંગ કરવા નીકળી ગયા છે. તો દસ બાર મહિના થઈ ગયા છે બાઈકને પડે પડે, પણ તો એ બીજી કીકે ચાલુ થઈ ગઈ છે. આપણી પેશન પ્રો બાઇક છે અને લગભગ 2011-10 મોડેલ છે. તો બાઇક સારી જ છે આપણી, બહુ કંઈ હેરાન નથી કરતી. બસ પહેલી બીજી કીકે ચાલુ થઈ જાય છે. આપણે જો અહીંયા આગળ ડુંગરવટનો પુલ આવશે, તો અત્યારે જો આ ગામનું નામ ભૂલી ગયો છું. આ લગભગ સીધો ડુંગરવટથી સુખી ડેમ તરફ આ રસ્તો જાય છે, પણ આપણે લેફ્ટ સાઈડ લઈ લઈશું. અને જો ઓવરલોડેડ તુફાન છોટાઉદેપુર જિલ્લા બાજુ જતી હશે. લગભગ 2-3 બાઇકો હતી અને તુફાન બાઇક હતી, તુફાન કાર ઉપર સામાન્ય માણસો પણ હતા. તો ફાઇનલી આપણે જો ડુંગરવટના પુલ તરફ આગળ વધી રહ્યા છે. તો ફટાફટથી વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ આપણે થોડા દિવસોમાં આ જ બાઇક લઈને મોટો વ્લોગ બનાવવાના છીએ અને પાવાગઢ માતાજીના દર્શન કરવા જવાના છે. તો જરૂરથી અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. તો આપણે ઘરેથી નીકળવાના છીએ, હજી તો ફિક્સ ડેટ નથી કરી આપણે નક્કી, પણ આ બાઇક લઈને જ આપણે પાવાગઢ દર્શન કરવા જવાના છીએ. તો ચાલો, પુલ આવી ગયો છે ને સામે ઝાંખા ઝાંખા ડુંગર પણ જોવા આપણને મળી જાય છે. તો જુઓ, ડુંગર આજુબાજુ ડુંગરાળ વિસ્તાર આવી ગયો છે. જોઈ શકો છો, નદીમાં થોડીક ખેતી કરી છે, શાકભાજી અને તરબૂચ ટેટી વગેરે વાવતા હોય છે. તો સામે ડુંગર જોઈ લ્યો, બહુ સુંદર દ્રશ્ય આપણને જોવા મળી જશે. તો જો કોઈ છોટાઉદેપુરના મિત્રો હોય વિડીયો લાઈક કરજો મારા વાલા. તો જો અત્યારે તડકો પણ છે, વાતાવરણ એકદમ ગરમીવાળું છે, પણ બાઇક લઈને નીકળી ગયા છે એટલે ઠંડી જ છે. આપણે મજા આવે બાઇક હાંકવાની. ચલો, પુલ આપણે ક્રોસ કરશું એટલે ડુંગરવટનું જે ચોકડી છે એ આવી જશે. અત્યારે તડકાના હિસાબે થોડુંક ટ્રાફિક ઓછું છે એટલે મજા આવે છે બાઇક હાંકવાની. તો જો ફાઇનલી આપણે ડુંગરવટ ચોકડી પહોંચી ગયા. અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈને આપણે મોટી બે જે કપડા સગાવાલા છે એને મળીને આગળ આપણે બોડેલી નીકળી જશું. વિડીયો લાઈક કરજો, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ પાર્ટમાં આપણે મળીશું. આવજો.